હલો ગાઈઝ વેલકમ બેક માઇ યુટ્યુબ ચેનલ તો ગાઈઝ ચેનલમાં પહેલી વાર જોડા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ નોટિફિકેશન ઓન કરી દોજો દર જ વિડીયો થશે નોટિફિકેશન તમને મળી જશે વિડીયો જોવેશો પ્લીઝ લાઈક કરજો લાઇક એકદમ ફ્રી હોય છે એ તમારે કશું પૈસા આપવાની જરૂર નથી હોતી એટલે લાઈક કરી દો અને તમને વિડીયો સારું લાગે પ્લીઝ દિલવાળું કોમેન્ટ કરજો અને દિલવાળું કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરશે ત્રણેય વસ્તુ જે કરશે એને હું કોમ્યુનિટી પોસ્ટ મૂકીશ પ્લીઝ તમારું જે પણ ચેનલનું નામ હોય કોમેન્ટ બોક્સમાં લખી દેવાનું એટલે તમારી કોમ્યુનિટી પોસ્ટ મૂકાઈ જશે બરાબર તમે મને સપોર્ટ કરજો હું પણ તમને સપોર્ટ કરીશ ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતી અલા ઠાકોર નું ચાલવાનું દાદા ગિરિઘેર મુકી આવવાનું બજાર માં ઠાકોર ચાલવાનું બનસ કોઠના ઉપખેડા આવો ગાઈઝ વેલ્કમ બેક માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ આજે આપણે જોરદાર નેવ સ્ટાઈમાં સ્ટેટસ શેડ કરો તમને શીખવાડે સ્ટેટસ એડ કરવા માટે અલાઇટ મશન જરૂર પડશે પ્લેશન સ્ટેટ તમને જો પિન પણ મળી જશે અલાઇટ મોશન અપંગ કરી લેવાનું છે ત્યારબાદ પ્રતિબંધ આઈ જવાનું છે જો તમને ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે તમારે કશું જ કરવાની જરૂર નથી ખાલી સીધા જે લિંક આપેલા પર ટચ કરશો સીધા પ્રોજેક્ટ ખોલી જશે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે કમેન્ટ કરીને જણાવજો તો વોટ્સઅપ દ્વારા પણ મારી જોડે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર જો આની અંદર તમારે શું કરો એક જ ખાલી ફોટો બદલાવવાનો છે બીજું બધું ઓલરેડી એડ કરેલું છે જોઈ શકો છો તમારે ખાલી એક જ ફોટાની જરૂર પડશે જો તમે અલગ અલગ ફોટા યુઝ કરવા માગતા હોય તો પણ કરી શકો છો અથવા એક ફોટાનું પણ બનાવી શકો છો બરાબર તો તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ત્યારબાદ એક ફોટોના બદલામાં હા નિશ્ચિત તરફ આવી જવાનું ફોટા પર ટચ કરવાનું છે કલર ફિલ્ડમાં જવાનું સ્ટાર ઓપ્શન પચમાં જવાનું છે ત્યારબાદ તમારે જે પણ એ ફોટાને સ્ટેટસ એડ કરવા માંગતા હોય ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું બરાબર તો આપણે ફોટો કરી લેશું પર્સનલ કટમાં જવાનું છે ખાલી જગ્યા પર છોડી દેવાનું બરાબર જો અહીંયા ફોટો એડ ગયો બરાબર ત્યારબાદ અહીંયા ત્રણ લેરેક છે ત્રણમાં તમારે અલગ અલગ ફોટો એડ કરવાની જરૂર છે બરાબર તો તમારે પહેલો સ્ટાર્ટિંગમાં અહીંયા ગ્રુપ માર્ક વનમાં ટચ મારવાનું છે કલરભેડમાંથી અહીંયા સ્ટા સોરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યારબાદ અહીંયા ફોટા ટચ કરી કલાભેડમાંથી સ્ટાર ઓપ્શન ટચ મારી દેવાનું છે ત્યારબાદ ફોટો તો સેલેક્ટ કરવાનો છે અને ફોટા તમારાથી જો સેટ નતા મોન ટ્રાન્સફર તમે આવી જ સેટ કર્યા બરાબર ત્યારબાદ પાછું બેક નીકળવાનું છે બેગ નીકળવા પાછું અહીંયાથી તમારે હવે જુઓ અહીંયા ગ્રુપ ના આપણે જુઓ માર્ક વન લખેલું હતું ત્યાં આવી જવાનું છે બરાબર એ જે પહેલા નંબરનું છે અહીંયા જો ઉપર તરફ ફોટો એડ થઈ ગયો ત્યારબાદ બીજા નંબરનો ગ્રુપે ટચમાં આવે છે એડિટ ગ્રુપમાં જઈ અને ત્યાં પછી બીજા નંબરનો ફોટો સેલેક્ટ કરી લેવાનો જે પણ તમે ફોટો એડ કરવા માગતા હો એ ત્યારે ફોટો લીધા બાદ તમે ફરી પાછું મોટા એ ફોટોને તમારે સારી રીતે સેટ કરી દેવા બરાબર એ તમારી રીતે તમારે જે ભાવે એમ સેટ કરી લેવાના જે પ્રમાણે તમારો ફોટો હોય એ પણ પ્રમાણે સેટ કરી લેવાનો બરાબર બે ફોટા અહીંયા એડ થઈ ગયા હવે ત્રીજા નંબરના ગ્રુપમાં ટચમાં આવે છે એડિટ ગ્રુપમાં જઈ અને આથી તમારા પછી ત્રીજા નંબરનો ફોટો લઈ લેવાનો બરાબર તો કોઈ પણ તમે ફોટો એડ કરી શકો છો આની અંદર એવું નહીં કે ફૂલ સ્ક્રીનવાળો ફોટો હશે લાંબો એ સારો સેટ થશે આ કટકા ફોટા હશે એ સારી રીતે સેટ નહીં થાય બરાબર તો જો અહીંયા ત્રણે ફોટો ફોટો બદલાઈ ગયા અને ત્રણે મેં તમને એડ કરતા શીખવાડી દીધું પાછું આ જે ફોટો આવે અહીંયા ફોટા પર ટચ કરવાનો છે એમાં કલર ફિલ્ડમાં જે સ્ટાર્ટ ઓપ્શન રચમાં દેવાનું છે પાછું અહીંથી ફોટો એડ કરી લેવાનો બરાબર તો જો અહીંયા ફોટો આવી જશે બરાબર ત્યારબાદ પાછું જેની એની પ્રોસેસથી આપણે ત્રણ ગ્રુપ આવેલ છે ત્રણમાં અલગ અલગ ફોટો એડ કરવાનો એક કરશો તો પણ ચાલશે બરાબર મેં એક જ કરેલો છે તો સિમ્પલ તમે અહીંયા ગ્રુપ વન પર ટચ કરી કલર ફિલ્ડ સોરી એડિટ ગ્રુપમાં જઈ અહીંયા ટચ કરી કલર જ સ્ટાર ઓપ્શનમાં ટચ મારી દેવાનું છે આથી ફોટો સિલેક્ટ કરી લેવાના છે અને ખાલી જગ્યા પર છોડી દેવાનો બરાબર તો અહીંથી પાંચ છ ફોટો એડ થઈ જશે જોઈ શકો છો પાછું ગ્રુપ ટુમાં ટચ મારી એડિટ ગ્રુપમાં જઈ પાંચ છ ફોટામાં ટચ કરી કલર ફિલ્ડમાં જ સ્ટાર ઓપ્શનમાં ટચ મારી દેવાનું છે પચો બીજો ફોટો એડ કરી લે હવે જો હું અલગ અલગ ફોટા એડ કરું કારણ કે જો અમુક સબસ્ક્રાઈબરો છે એમને સારી રીતે ફોટો અલગ અલગ રીતે બનાવો હોય તો એ અલગ અલગ રીતે બનાવી શકું અથવા એક ફોટો સિલેક્ટ કરશું તો પણ કોઈ વાંધો નથી બરાબર ત્રીજા નંબરનો ફોટો એવરેજ આપણે એક્સચેન્જ કરી લઈશું બરાબર એડિટ ગ્રુપમાં જઈ અને અહીં તમારે ટચમાં કલેક્ટ્રો સ્ટાર્ટ ઓપ્શન મેચમાં દેવાનું છે કોઈપણ કોઈ ખબર ના પડે તો કોમેન્ટ કરીને જણાવજો બરાબર તો જોઈ શકો છો અહીંયાથી આપણે આટલા સુધી એકદમ ફોટા બદલાઈ ગયા છે હવે આપણે બે જ ખાલી ફોટા એક્સચેન્જ કરવાના છે તો અહીંયા અહીંયા જે ફોટો છે એના પર ટચ મારવાનો છે કલર છે સ્ટાર ઓપ્સન ટચમાં દેવાનો છે અને ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ખાલી જગ્યા પર છોડી દેવાનો છે ત્યારબાદ લાસ્ટવાળા ફોટા તમે બદલાવા માટે સિમ્પલ અને નીચેની તરફ આવી જવાનું છે ફોટા પર ટચ કરવાનું છે કલરફીડમાં જાય સ્ટાર ઓપ્સન ટચમાં જ દેવાનું છે અને ફોટો લાસ્ટવાળા ફોટો સિલેક્ટ કરી લેવાનો પ્લસના ટચ મારી દેવાનો બરાબર તો અહીંયા જોઈ શકો છો અહીંયા એકદમ ફોટો એડ થઈ જશે બરાબર છે શકો પછી તમારે કશું નથી કરવાનું ખાલી સિમ્પલ ખાલી જગ્યા પછોડી એડચ કરવાનું છે સોરી એક મિનિટ બાદ મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે એકદમ સ્ટેટસ એડ થઈને તૈયાર થઈ ગયું જોઈ શકો છો ગીતની અંદર જે પણ તમે ગીત એડ કરવા માગતા હોય એ કરી શકો છો કોઈ પણ જે જાતનું સોંગ એડ કરવા માગતા હોય એ કરી શકો છો બરાબર અને એવું નથી કે આ સોંગ પર વિડીયો બનાવો ત્યારબાદ તમારે જ કરવાનું છે